આપણે આ ત્રીજા વિડીયોમાં ચેપ્ટર આગળ વધારીશું, અલિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? અલિંગી પ્રજનન પદ્ધતિ એટલે શું? અને એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન પદ્ધતિઓ સમજાવો. ફક્ત એક કોષી સજીવોમાં, કારણ કે એની અંદર જ જોવા મળે એટલા માટે. વ્યાખ્યા તો ગયા વિડીયોની અંદર મેં આપેલી હતી, તો બી ફરીથી હું એકવાર બોલી જાઉં. અલિંગી પ્રજનન એટલે જ્યારે એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ, એક જ પિતૃમાંથી જન્યુઓના નિર્માણ કે નિર્માણ થયા વગર સંતતિનું સર્જન થાય તો તેને અલિંગી પ્રજનન કહેવાય. એક જ પિતૃ ભાગ લે એમાં જન્યુનું નિર્માણ થાય પણ ખરું કાં તો ના પણ થાય, અને એવી માહિતી તમને આગળના વિડીયોમાં આપેલી હતી, તમે એકવાર ફરીથી રિવાઇન્ડ કરી લેજો. તો આ પદ્ધતિમાં એક જ પિતૃ સંતતિ સર્જવાની ક્ષમતા ધરાવતા હોવાથી નવી સંતતિ એકબીજાના જેવી જ નહીં પરંતુ પિતૃ જેવી જ હોય છે, પિતૃની બેઠી નકલ હોય છે. પેજ નંબર પાંચની અંદર અલિંગી પ્રજનન પદ્ધતિ 1.1 એમાં શરૂઆતના પહેલા ફકરામાં જ એની વિશે માહિતી આપેલી છે. તો આ પદ્ધતિમાં શું કીધું આપણે, ફરીથી કહું છું કે એક જ પિતૃ ભાગ લે, નર માદાયું ના હોય, એક જ પિતૃ એટલે કે નર કે માદા બધું એમાં જ આવી ગયું, એના દ્વારા જ નવી સંતતિ ઉત્પન્ન થાય. અને આ ઉત્પન્ન થતી સંતતિ એક જ પિતૃ દ્વારા થઈ છે માટે એમાં કોઈ જનનીક ભિન્નતાઓ જોવા નહીં મળે. બેઠે બેઠી આ બેહૂબ પિતૃની જ નકલ જોવા મળતી હશે, માટે અલિંગી પ્રજનન પદ્ધતિમાં ભિન્નતાઓ જોવા મળતી નથી, કેમ કે સજીવ એક જ પિતૃ દ્વારા ઉત્પન્ન થાય છે. ઓકે, બીજું એક કહી દઉં કે અહીં ઉત્પન્ન થતી જે સજીવ હોય, જે સંતતિ હોય, એ બાહ્યાકાર તેમજ જનનીક રીતે પિતૃને મળતી આવતી હોય, જનનીક રીતે પિતૃને મળતી આવતી હોય માટે તેમને ક્લોન પણ કહેવાય, કેમ કે એની પ્રતિકૃતિ છે. ક્લોન એટલે બેઠી નકલ, સહેજ બી ફેરફાર ના હોય, એને ક્લોન કહેવાય. એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન પદ્ધતિ નીચે પ્રમાણે જોવા મળે છે. તો હું જે બોલ્યો એ તમને અહીંયા લખેલું છે કે આ પદ્ધતિમાં ઉત્પન્ન થતી સંતતિ બાહ્યાકાર તેમજ જનનીક રીતે પિતૃને મળતી આવતી હોવાથી તેને જનની પ્રતિકૃતિ પણ કહે છે. એક કોષી સજીવોમાં અલિંગી પ્રજનન પદ્ધતિ નીચે પ્રમાણે જોવા મળે છે, રાઈટ? તો તમે જોઈ શકો છો મેં લખ્યું છે, કુલ 5 પદ્ધતિઓ જોવા મળશે. ચોપડીમાં અમુક પદ્ધતિ આપી છે, અમુક નથી આવી. ચોપડીની અંદર પેજ નંબર 5માં જ આના વિશે માહિતી આપેલી છે, પણ થોડીક આડી અવડી આપેલી છે. આપણે લાઈન સર્જીએ. પહેલાં તો હું પાંચે પદ્ધતિ વિશે તમને કહી દઉં. નંબર 1, કોષ વિભાજન અથવા દ્વિભાજન. કોષ વિભાજન અથવા દ્વિભાજન ઉદાહરણ પણ તમને કહી દઉં આની અંદર, પછી આપણે સવિસ્તાર સમજતા જઈશું. મોનેરા અને પ્રોટિસ્ટા. નંબર બે બીજાણુ નિર્માણ એમાં ઉદાહરણ આવશે અમીબા, પ્લાઝ્મોડિયમ. નંબર 3, અલિંગી પ્રજનન પ્રેરિત વિશિષ્ટ રચનાઓ જેમાં ક્લેમિડોમોનાસના ચલબીજાણુઓ અને પેનિસિલિયમમાં કણી બીજાણુઓ. ફરીથી બોલું છું, ક્લેમિડોમોનાસમાં ચલબીજાણુઓ અને પેનિસિલિયમમાં કણી બીજાણુઓ. ચોથા નંબરે આવશે કલિકાઓ, એમાં ઉદાહરણ આવશે ઈસ્ટ, હાઇડ્રા, વાદળી. આપણે આ બધાની સંપૂર્ણ માહિતી લઈશું જ, પણ એકવાર હું એક સાથે 5 જે અલિંગી પ્રજનન પદ્ધતિઓ છે એ બોલું છું. અને પાંચમા નંબરે અવખંડન હાઇડ્રા અને પ્લેનેરિયા તેના ઉદાહરણ છે. હવે આપણે સવિસ્તાર એક એક પદ્ધતિ જોતા જઈએ. પહેલી છે કોષ વિભાજન અને દ્વિભાજન, જે તમે જોઈ શકો છો. આ કોષ વિભાજન અને દ્વિભાજનનો મતલબ શું થાય? તો કે પ્રોટિસ્ટા અને મોનેરા જેવા જે સજીવો કહીએ, પ્રોટિસ્ટા અને મોનેરા, મોનેરા એટલે બધા જ બેક્ટેરિયાઓની સૃષ્ટિ એવું કહી શકાય. અને પ્રોટિસ્ટાની અંદર તો તમને ખબર જ છે કે ભાઈ ઘણા ભાગ પડેલા હતા, જેમ કે ઘણા બધા ભાગોની અંદર પ્રોટિસ્ટામાં તમારા ચેપ્ટર 2 11મા ધોરણની અંદર તમે માહિતી આપેલી હતી કે જે પ્રોટિસ્ટાની અંદર જોવા મળતા સજીવોની અંદર સૌથી પહેલાં જોવા મળતો સ્લાઇમ મોલ્ડ કહેતા હતા આપણે, કાં તો પછી જે ક્રાઇસોફાઇટસ આવતું હતું, યુગ્લિનોઇડ્સ આવેલા હતા, પ્રજીવ આવેલા હતા વગેરેમાં જોવા મળતા હશે. ઓકે, આમાં સંભાજનથી નવા કોષો સર્જાય, સંભાજન એમ બોલ્યો હું. સંભાજન એટલે એક સરખું વિભાજન, એમાંથી નવા કોષો સર્જાય. આવા સજીવોમાં કોષ વિભાજન પોતે જ પ્રજનનનો પ્રકાર. અહીં કોષ વિભાજનની જે ક્રિયા થઈ, એકમાંથી 2 કોષો બન્યા હોય કે એકમાંથી અનેક કોષો બન્યા હોય, એ જ એના પ્રજનનનો પ્રકાર, તો આ સંભાજન કહેવાય. બીજું કે એક કોષી સજીવોમાં દ્વિભાજન દ્વારા પ્રજનન થાય. આ નીટનો ટોપિક બનશે, જે તમને નીચે આપેલું છે, અહીંયા નીટ લખેલું છે, તમે જોઈ શકો છો કે અમીબામાં સરળ દ્વિભાજન થાય, પેરામિસિયામાં અનુપ્રસ્થ દ્વિભાજન થાય,
યુગલીના અને વોલ્ટિસેલામાં આયામ દ્વિભાજન થાય. હું શું બોલું છું, તમને ના ઉકલતું હોય, મારા અક્ષર બરાબર દેખાતા ના હોય તો હું બોલી રહ્યો છું, ધ્યાનથી સાંભળો. અમીબામાં સરળ દ્વિભાજન, પેરામિસિયામાં અનુપ્રસ્થ દ્વિભાજન, અનુપ્રસ્થ એટલે આડું. યુગલીનામાં વોલ્ટિસેલા જે કહીએ આપણે, યુગલીના અને વોલ્ટિસેલા, તો એમાં આયામ દ્વિભાજન, આયામ એટલે ઊભું. સરળ દ્વિભાજનનો મતલબ એવો થાય કે અમીબા એ કેવો સજીવ છે કે ભાઈ અનિયમિત આકાર ધરાવે છે, માટે ગમે તે દિશામાં થતું હોય તેવું, ગમે તે દિશામાંથી એકમાંથી બે કોષો બની જાય. અનુપ્રસ્થમાં હંમેશા આડું જ દ્વિભાજન થાય, યુગલીના અને વોલ્ટિસેલામાં હંમેશા ઊભું જ દ્વિભાજન થાય. માટે આ પ્રકારના જે દ્વિભાજન છે તે એક કોષી સજીવોમાં જોવા મળશે. ઓકે, નંબર બે આવશે બીજાણુ નિર્માણ. નંબર બે, બીજાણુ નિર્માણ. આ પદ્ધતિમાં અમીબા જેવા સજીવો પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય આવરણ કે કોષ્ઠ બનાવે છે. ફરીથી બોલું છું મિત્રો, આ પદ્ધતિમાં અમીબા જેવા સજીવો પોતાના ખોટા પગને પાછા ખેંચી લે છે અને પોતાની આસપાસ મજબૂત ત્રિસ્તરીય જે આવરણ બનાવ્યું તેને કોષ્ઠ કહેવાય. આ ક્રિયાને કોષ્ઠન કહેવાય અને આ કોષ્ઠનમાં સતત કોષ વિભાજન થતું રહે છે. કોષ્ઠન એટલે એ ગોળાકાર રચના જે કહીએ આપણે, એની અંદર જોવા મળતું હોય તેવું. હું અહીં તમને દોરીને બતાવું છું કે કોષ્ઠન કેવી રીતે હોય. આની ઉપર જ દોરીને બતાવું છું કે ભાઈ આ અમીબા છે જેનો આકાર અનિયમિત છે, તમે જોઈ લો બરાબર, આ એનું કોષ કેન્દ્ર છે. હવે એ શું કરશે, એના પોતાના જે ખોટા પગ હશે એ ખેંચી લેશે, આ રીતે ગોળાકાર બનશે અને પછી એની આજુબાજુ ત્રિસ્તરીય આવરણ બનાવશે. આવી રીતે આ ત્રિસ્તરીય આવરણ કહેવાય, આનું નામ કોષ્ઠ કહેવાય. આ જે થયું એને કહેવાય કોષ્ઠ અને આ ક્રિયાને કોષ્ઠન કહેવાય. હવે આની અંદર જે અમીબાનું કોષ કેન્દ્ર હતું એ સતત આવી રીતે દ્વિભાજન પામ્યા કરશે અને સતત પોતાની સંખ્યામાં શું કરશે, વધારો કરશે. તમે જોઈ શકો છો લાલ લાલ ટપકા જે તમને દેખાય છે એની અંદરના ભાગે, એ બધા જ લાલ લાલ ટપકા જે આવેલા છે ને એ બધા જ કોષ કેન્દ્ર છે. અને સતત કોષ વિભાજન થવાથી તમે જુઓ એની સંખ્યામાં વધારો થયો, અમુક હદ કરતાં વધી જાય, અનુકૂળ પરિસ્થિતિમાં આવું થાય એમ. અને પછી આ કોષ્ઠન તૂટી જશે, અહીંથી આ કોષ્ઠન તૂટી જશે અને બધા જ અમીબા જે હશે બહાર નીકળી જશે. આને બાળ અમીબા કહેવાય, કાં તો પછી એને કહેવામાં આવતું હશે એક પ્રકારનું કુટપાદ્ય અમીબા. નીટમાં એના વિશે માહિતી આપેલી છે. આ કોષ તોડી નાખે અને પછી એમાંથી અમીબા બહાર નીકળી જાય અને સૂક્ષ્મ અમીબા કહેવાય, કુટપાદ્ય અમીબા કહેવાય અને સ્વતંત્ર સજીવ તરીકે, અમીબા તરીકે વૃદ્ધિ પામશે અને ફરીથી આ ક્રિયા કરશે. પણ આવું ક્યારે કરે? આવું ત્યારે જ થાય કે જ્યારે એની અંદર, આવું ત્યારે જ થતું જોવા મળશે કે જ્યારે તેની અંદર કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ હોય, એમને અનુકૂળ પરિસ્થિતિ ના હોય, એમના કોઈ પ્રોબ્લેમ ઊભો થયો હોય, આજુબાજુનું વાતાવરણ એમના એટમોસ્ફિયર એમના અનુકૂળ ના થતું હોય ત્યારે આ પદ્ધતિનો ઉપયોગ કરતા હશે. આ ઉપરાંત પ્લાઝ્મોડિયમ કહીએ એ પણ આ ક્રિયાથી વૃદ્ધિ પામતા હશે. અમીબા સિવાય પ્લાઝ્મોડિયમ પણ આ પરિસ્થિતિમાં વૃદ્ધિ પામે છે બરાબર. જે તમને અહીં આ જે બોલ્યો હું એ લખેલું છે, તમે એનો સ્ક્રીનશોટ પાડીને તમારા લખ્યા કરવાનું છે. તમારાની PDF જોઈતી હોય તો મને મેસેજ કરજો, હું કંઈક PDF મોકલી દઈશ આની. ઓકે, તો પ્લાઝ્મોડિયમ પણ આ ક્રિયાથી વૃદ્ધિ પામતા હશે. પ્લાઝ્મોડિયમ શીત જવરી જંતુ, મનુષ્યની અંદર મેલેરિયા માટે જવાબદાર જંતુઓ તરીકે ઓળખાય છે, એ પણ આ પદ્ધતિ કરતા હશે. જેવા શરીરની અંદર ઘૂસી જાય એટલે બીજાઓ નિર્માણથી શું કરતા હોય, પોતાની સંખ્યામાં વધારો કરતા હોય, જેથી એ પ્રતિકૂળ પરિસ્થિતિ કહેવાય. કેમ કે આપણા શરીરના કોષોને ઓળખી જાય, આપણા શરીરના સજીવો જેને ઓળખી જાય તો પ્લાઝ્મોડિયમનો નાશ કરી નાખે. માટે આ પ્લાઝ્મોડિયમ શું કરતા હોય, આપણા શરીરની અંદર બ્લડમાં આવી રીતે કોષ્ટ બનાવી દે જેથી આપણા સજીવને આપણા શ્વેતકણો એને ઓળખી ના શકે અને એનો નાશ ના થઈ શકે. આ રીતે એમની સંખ્યામાં વધારો કરતા હોય. ઓકે, નેક્સ્ટ પદ્ધતિ છે કલિકાઓ. કલિકાઓ ઈસ્ટ હાઇડ્રા અને વાદળી, ઈસ્ટ હાઇડ્રા અને વાદળી જે કહીએ આપણે, એમાં કલિકા સર્જન જોવા મળે છે. તો આની માહિતી આપણે હવે નેક્સ્ટ વિડીયોમાં લઈએ, કારણ કે જો વિડીયો લાંબો થઈ જશે ને તો સેનગામ થોડીક તકલીફ થાય છે. તો આના પછીના વિડીયોમાં કલિકા વિશે માહિતી લઈશું. ઓકે મિત્રો, આવજો, બાય.